नन्दम्भोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लम्भो जन्मच्छदसदृश कृपा पारा वार श्रितसकल जीवा सुखदो महाश्रेयो मूर्ति जयति स हि नाराय वरनिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरनाम्बुजं पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः

સદગુરુ નિષ્કુળાન સ્વામીજન ગ્રંથક ઓળખાવ્યા છે અને પોતાના અને પરતક મનના સ્વભાવો વચ્ચે આસમાન અને જમીનનો ફેર છે એ વિષયક વાતો જ્યારે પરતક મન શરણાગતિ માંગે છે ત્યારે નિજમન કરે છે પરતક મન અને નિજ મનનો આ સંવાદ ગોઠવીને સ્વામીએ આપણા જીવનની અંદર પરતક મનના જે જે સ્વભાવ હોય એને છોડીને નિજ મનના સ્વભાવો અપનાવવા માટેનો એક સરળ ઉપદેશ આપણને સર્વને દીધો છે પરતક મનના જે જે સ્વભાવો આપણા જીવનની અંદર પૂર્વે હોય વર્તમાન કાળે પણ દેખાતા હોય એને ભવિષ્યની અંદર સંપૂર્ણ રીતે નાબૂદ કરીને ભગવાનને ગમે એવા નિજ મનને મજબૂત બનાવીને આપણે જીવન જીવીએ એને અર્થે સ્વામીએ આ સંવાદને લખ્યો છે એકસો ને છત્રીસ કડી સુધી આપણે વાતને સાંભળી હતી આગળ સ્વામી લખે છે ચલે મન ચંચળ ચપળ ચંચપ हडवी निजमान दुवाना दुवन हाल चले मन चञ्चल चाल। हडवी चाल दुवाना निजमन दुवन नवरंग यंगे कै मन તૂટે ફૂટે પટ રહે નિજતન કરે નવ રંગ અંગે કઈ મન તૂટે ફૂટે પટ રહે નિજ મન ચલે મન ચંચળ ચપળ ચાલ પરતક મનના પેતરાનો એક પેત્રો એ છે પરતક મનની એક ઓળખાણ એ છે એ ચંચળ ચાલમાં ચાલતો હોય જેની ચાલમાં ચંચળતા હોય એવી જેની ચાલ છે એ પરતક મનનો ગુલામ છે ભગવાનનો ભક્ત છે નિજ મન દ્વારા ચાલતો હોય કેવો હોય સાવધાની વાળો હોય ચંચળ ના હોય ભગવાનનો ભક્ત ચંચળ ના હોય ચંચળ હોય એને ભગવાનની ભક્તિમાં ખામી ઘણી આવે ઘણી બધી ખામી આવે હા ચંચળતા શ્રીજી મહારાજે માન્ય કરી છે કઈ જગ્યાએ ચંચળતા માન્ય કરી છે શ્રીજી મહારાજે કહ્યું શાંત હોય ને ચંચળ થવું ને ચંચળ હોય એને શાંત થવું પણ એ ચંચળતા કઈ જગ્યાએ ભગવાનને ભગવાનના સંતો ભક્તોને રાજી કરવા માટેની ચંચળતા એ શાંતપણું જ છે શ્રીજી મહારાજે એક જ ચંચળતાને માન્ય કરી છે શાસ્ત્રમાં એ ચંચળતા છે ભગવાન અને ભગવાનના સંતો ભક્તો જેનાથી રાજી થાય જે ચંચળતા દ્વારા ભગવાન અને ભગવાનના સંતો ભક્તો એની ભેગા ભળી શકીએ આપણે એના માટે એ ચંચળતાને શ્રીજી મહારાજે માન્ય કરી છે બાકી બોલવામાં ચંચળ હોય ચાલવામાં ચંચળ હોય જોવામાં ચંચળ હોય સ્પર્શ કરવામાં ચંચળ હોય ખાવામાં ચંચળ હોય આવા જે વ્યક્તિ છે આવું જે કાંઈ દોષ મારા કે તમારી અંદર પડેલો છે એ પરતક મનના આપણે ગુલામ છીએ ભગવાનનો ભક્ત સ્થિર જોઈએ ભગવાન નો ભક્ત ગંભીર જોઈએ ભગવાનનો ભક્ત ભગવાન સિવાયના સંકલ્પોને ટાળવા વાળો જોઈએ ભગવાનનો ભક્ત એના લક્ષ બાજુની નજર રાખીને ચાલવા વાળો જોઈએ સાવધાની વાળો જોઈએ હોતા હે ચલતા હે હુવા તો હોવા નહીં હોવા તો કુછ નહીં ઉઠ્યા તો ઉઠ્યા નહીં તો સુઈ રહ્યા ભજન થયું તો ભલે ના થયું તો કાઈ નહીં આવો કઈ ભગવાનનો ભગત હોય નહી સાવધાની વાળો હોય સાવધાની વાળો એક સિંહ છે જંગલનો રાજા છે જે સિંહ નો શિકાર કરે એવો જંગલમાં બીજો કોઈ નથી સિંહને જંગલનો રાજા કીધો છે દરેકનો શિકાર એ કરે છે એનો શિકાર કરે એવો કોઈ નથી છતાં પણ એ સિંહ ચાલ્યો જતો હોય ત્યારે પાછું વાળીને જોવે છે ચાર ડગલા હાલે પાછું વાળીને ડગલા હાલે પાછું ભગવાનનો ભક્ત પોતા દ્વારા શબ્દ પોતા દ્વારા થતી ક્રિયા પોતાનું વર્તન એને વારે વારે તપાસતો હોવો જોઈએ એને સાવધાની વાળો કહેવાય જે પોતાની વાણીની તપાસ નથી કરતો જે પોતાના જીવનનો તપાસ નથી કરતો જે પોતાના વર્તનનો તપાસ નથી કરતો એને પરતક મન એની ઉપર સવાર થઈ ગયેલું છે નિજ મન જેની પાસે છે પરમાત્મા સદગુરુ એનો ઉપદેશ જેની પાસે છે જેના હૃદયની અંદર એમ છે ભગવાનને રાજી કરવા જ છે એ તો અતિ સાવધાની વાળો હોય સાવચેતી જે ચાલતો હોય ગાફલ ન હોય વંથલીના કલ્યાણ બાપા એમના દીકરા હતા ડાયાભાઈ વંથલીમાં સૂર્યકુંડે સ્નાન કરવા માટે ગયા સ્નાન કરવા માટે ગયા ત્યાં એક સોનાનો દાગીનો પડેલો હતો કોઈ પાણી ભરવા આવ્યા હોય પડ્યો હશે ડાયાભાઈ જોયો એ દાગીનો એમને એમ થયું કે આ દાગીનો જેનો હશે એને મળી જાય એટલે એમને એક જગ્યાએ સાઈડ ઉપર મૂક્યો ખાલી ઉઠાવીને અને પોતે પછી મંદિર ગયા ઘરેથી ઘરે કીધું મારે આજે જમવાનું નથી ઘરેથી પછી મંદિરે ગયા મંદિર માળા કરતા હતા જે સ્ત્રીનો આ દાગીનો ખોવાયો હતો એ સ્ત્રી ખોળતા ખોળતા ત્યાં ગયા એને કાંઈ મળ્યું નહીં કારણ કે કે ભગતે સાઈડ ઉપર એવી રીતે મૂક્યું બીજા કોઈની નજર પડે નહીં અને જે વ્યક્તિનો હોય એ વ્યક્તિને જ મળે કારણ કે સોનાનો દાગીનો હોય તો બધાનું મન બગડે ભગત મંદિરે માળા કરતા હતા એમાંના સમાચાર મળ્યા કે ભાઈ રોજ સવારે અહીંયા આગળ દયાભાઈ આવે છે એમને કદાચ ખબર હોય કે દાગીનો ક્યાં છે જોયો હોય કદાચ બધાય તપાસ કરી ઘરે જઈને તો કે મંદિરે ગયા છે ભગત તો મંદિરે આજે તો સવારના કહીને ગયા છે કંઈ જમવાનું નથી અને મંદિરે હું માળા કરવા બેસું છું માળા કરે છે મહારાજ પાસે ત્યાં કોઈ પૂછતા આવ્યું કે ડાયાભાઈ તમે સોનાનો આ રીતનો એક દાગીનો ખોવાયો તો તમને મળ્યો છે કંઈ તમે જોયો છે ડાયાભાઈ કે હા મેં જોયો તો અને વાડની અંદર આ જગ્યાએ મેં એને સાઈડ ઉપર મૂક્યો હતો કારણ કે જેનો હોય એને મળી શકે બીજા કોઈની નજર પડે નહીં અને એ દાગીનાને મારે જે એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂકવા માટેનું જે મારે કાર્ય કરવું પડ્યું એના પ્રાયશ્ચિત રૂપે મેં આજે ઉપવાસ કર્યો છે કારણ કે પારકી વસ્તુને હું અડ્યો અને શું કહેવાય સાવધાની અને સાવધાની કહેવાય સાવધાની એટલે જીવનની એક એક ક્ષણની અંદર શ્રીજી મહારાજની ઈચ્છા અને આજ્ઞાનું અનુસંધાન એને સાવધાની કહેવાય મારા મહારાજની અત્યારે ઈચ્છાને આજ્ઞા શું છે એનો વિચાર કરીને વર્તતો હોય એને સાવધાની કહેવાય મારું આ વર્તન મારું આ જીવન મારી આ વાણી મારી આ ક્રિયા એ મારા મહારાજને મહારાજના મુક્તોને હું જે સ્થાનમાં છું એ સ્થાનમાં થઈ ગયેલા અને અત્યારે હયાતમાં છે એવા મોટા મોટા સંતો ભક્તોને મારું આ વર્તન ગમશે મારી આ વાણી ગમશે મારું આવું જીવન ગમશે આવો પ્રશ્ન કરીને ચાલવાવાળો જે મમુક છે એને સાવધાન મુમુક્ષું કહેવાય અને જે ભૂલી જાય છે હું કોણ છું શા માટે છું મારો ધર્મ શું છે મારે ભગવાનને રાજી કરવા શું કરવું જોઈએ આનો જેને વિચાર શુદ્ધો રહેતો નથી એ જ પરતક મનનો ગુલામ છે આપણા જીવનની અંદર પડેલા પરતક મનના આવા શાસનોને આપણે હટાવા છે આપણને ચંચળતા જ્યારે વ્યાપે છે ત્યારે ખબર નથી પડતી ચંચળતા આંખમાં વ્યાપે તો જીવને ખબર નથી પડતી કે આ મારે જોવા યોગ્ય છે કે નથી જોવા યોગ્ય જ્યારે ચંચળતા વ્યાપે છે ત્યારે જ વિચારને ભૂલાય છે ચંચળતા એ વિચારની ઉપર પાણી ફેરવી દે ગમે એવો વિચાર કરેલો હોય કોઈ વ્યક્તિએ કે મારે આમ જ રહેવું છે ને મારે આમ જ કરવું છે ને ભગવાનને ગમે એવા જ થાવું છે પણ એક ચંચળતા રૂપી એવું ડસ્ટર છે ને સારામાં સારો ભગવાન સંબંધી વિચાર હોય એની ઉપર ચંચળતા ડસ્ટર ફેરવી દે ચંચળતા ફક્ત ભગવાન અને સંતો ભક્તોના રાજીપા માટે હોય એટલી જ સારી છે ચંચળતા ભગવાન અને ભગવાનના સંત ભક્તની સેવા થાય એટલી જ જરૂરી છે બાકી ચંચળતા જીવનમાં સહજ જો બની ગઈ હવારથી હાંજ સુધી જાણે આપણને બધી જગ્યાએ સ્પ્રિંગો મૂકી હોય આંખમાં પગમાં ને હાથમાં ને એવા આપણે આલ્યા જતા હોઈએ કે એવી રીતનું વર્તન આપણું હોય તો તો એ આપણા માટે બહુ ભયજનક જીવન છે ભયજનક જીવન છે માટે સ્થિર મનવાળા થઈએ સ્થિર ચિત્તવાળા થઈએ અને એક એ બે જ સાધનથી થવાય છે એક ભગવાનનું ભજન અને બીજું ભગવાનનું સ્મરણ ભજન અને સ્મરણ નિત્યનો એ વિચાર મારું આવું બોલવું મારું આવું વર્તન મારા ભગવાનને ગમે એમને ગમશે મુક્તાનંદ હોય ગમશે ગોપાલ હોય ને ગમશે દાદા ખાચર પર્વતભાઈને ગમશે આમ વિચાર કરે મારું આવું વર્તન મારું આવું જીવન મારું આવું જોવું મારું આવું બોલવું બસ આટલો વિચાર કરે એટલે સાવધાની આવી જ જાય ચંચળતા ગમે એવી હોય તોય જતી રહે તોય જતી રહે નિષ્કુળન સ્વામીની કેટલી સાવધાની છે શ્રીજી મહારાજ કે સ્વામી આવો મોઢામાં પ્રસાદ દેવો છે તમને સ્વામી કે મહારાજ જે દેવો એ દો પણ મુઠ્ઠી ખોલો પ્રસાદ શું છે તો બતાવો આવે સ્વામી લો ને મોઢામાં સીધો દઉં છું ના પેલા બતાવો આજુબાજુમાં બીજા બધા બેઠા હતા એમાં સુરાબાપુ કે હું સ્વામી તમે મહારાજ જોડે આ ખોટી ધડ કરો છો કે મને જો મહારાજ કે ને તો હું તો મોઢું પહોળું કરી દઉં ને બધો પ્રસાદ જમી જાઉં મુઠ્ઠીમાં છે એટલો નિષ્કુળાં સોય કે હું આખો પ્રસાદીનો છું હું આખો પ્રસાદીનો છું આધોય ગામમાં મને મુંડ્યો છે જ મહારાજે આખો પ્રસાદીનો છું મારે કાંઈ પ્રસાદીની જરૂર નથી મુઠ્ઠી ખુલે તો જ મોઢું ખુલે અને ત્યારે શ્રીજી મહારાજે મુઠ્ઠી ખોલી તો અંદરથી રાણી સિંકો નીકળ્યો અને ત્યારે સ્વામીએ કીધું મહારાજ જેની ઉપર ઝાડા કરાવ્યા તમે એ એમના મોઢામાં મૂકી દેત અને ત્યારે શ્રીજી મહારાજ કે વાહ નિષ્કુળાંત વાહ અમારા ડગાવ્યા જે ના ડગે એ કાળ કર્મને માયાના ડગાવ્યા ડગતા હશે આને કહેવાય નિજ મનની સત્તા વિચાર સાવધાની તો જ રે દરેક વાતમાં વિચાર આપણા વર્તન ઉપર જે વિચ પોતાના વર્તન ઉપર જે વિચાર કરે એને સાવધાની કહેવાય અને વર્તન ઉપર કોઈ વિચાર જ નહીં જે ફાવ્યું એ બોલી નાખ્યું જે જોવાનું જોઈ નાખ્યું જે સાંભળવાનું આવ્યું સાંભળી નાખ્યું કોઈ વિચાર નહીં કાંઈ વિચાર નહીં હું ભગવાનનો ભગત છું ભગવાનનો સંત છું કોઈ વિચાર નહીં એ પરતક મનની સત્તા છે નિજ મન વાળો વિચારશીલ હોય એ સદાય પોતાના વર્તન પછીના પરિણામને અને પોતાના લક્ષ્ય એ વારે વારે લક્ષની ની શુદ્ધિ કરતો હોય બાંધવું બહુ સહેલું છે બાંધવા વાળા મુમુક્ષુઓ હજારો અને લાખો હોય સદગુરુની વાતને સાંભળીને શાસ્ત્રોની વાતોને સાંભળીને મારે અક્ષરધામમાં જવું છે મહારાજની મૂર્તિના સુખે સુખિયા થવું છે ભ્રમરૂપ થવું છેલ્લો જન્મ કરવો છે આ પ્રકારના લક્ષ ને બાંધવા વાળા હજારો હોય પણ લક્ષ બાંધ્યા પછી લક્ષ શુદ્ધિને કરવા વાળા હજારોમાં કોઈક જ હોય લક્ષ ને બાંધવા વાળા આપણે બધા જ છીએ બધા પોતપોતાના હૃદયમાં તપાસ કરશો તો દરેકને આપણને એમ લાગશે કે મારે તો આવું જ કરવું છે અને એના માટે જ આપણે કથા વાર્તા કરીએ ને સાંભળીએ છીએ આપણે કથા કરીએ સાંભળીએ છીએ આપણા લક્ષને બાંધ્યું છે એટલા માટે જ આપણે કરીએ છે પણ લક્ષને બાંધ્યા પછી મનની સત્તા દ્વારા લક્ષની શુદ્ધિ કરવી બહુ જરૂરી છે લક્ષને બાંધી દે છે પણ લક્ષની શુદ્ધિ વિના જીવ અટવાઈ જાય છે અને લક્ષની શુદ્ધિ જ્યારે થાય છે ત્યારે સાવધાની જીવનમાં અતિશય વર્તે છે રાજાની બે સેના સામા સામે ઉભી હોય બે રાજાની આ સેનાને એવું જ છે કે સામેના રાજાનું નિશાન લઈ લેવું છે એના રાજ્યનું સિંહાસન લેવું છે લક્ષ્ય તો બાંધ્યું છે પણ સેના રાત દિવસ ઊંઘ્યા કરે અને ખાઈ પીન ફર્યા કરે રનના મેદાનમાં કોઈ પ્રકારનો વ્યૂહ રચે નહીં કે સામેની સેનાને કેવી રીતે પાડીશું તો એ સૈન્ય કોઈ દી રાત જીતે કોઈ દી ના જીતે કોઈ દિવસ ના જીતે આજે આ બધા ઓપરેશનો એક દેશમાંથી બીજા દેશમાં જઈને કરી આવતા હોય છે સૈન્ય આખું ઓપરેશન કરી આવે દેશમાં ત્યાંના ત્યાંના જે કોઈ આતંકવાદીના એ હોય કોઈ સૈનિકોના એ હોય તો એને ઉડાડી દે તો એટલું મોટું ઓપરેશન કરે એ હુતા હોય તો આલે ગાફલ બનેલો અને સાવધાની વિનાનો મોક્ષું એ ગમે એટલી ઊંચી કક્ષાએ પહોંચવા તરફ ગયો હોય ત્યાંથી પણ હેઠો પડે છે કલ્યાણનો માર્ગ સ્મૂથ પણ છે આગળ પણ મેં કીધું હતું એક્સપ્રેસ હાઈવે જેવો પણ છે અને કલ્યાણનો માર્ગ દુનિયાના જે ખરાબમાં ખરાબ રસ્તાઓ છે એના જેવો પણ છે આજુબાજુ ઊંડી ખીણો હોય અને જે રસ્તાઓ છે ધૂળના ને માટીના હોય ઊંડા ઊંડા ખાડાઓ હોય એવા એ રસ્તાઓ છે સ્મૂથ પણ છે જો સાવધાનીથી ચાલીએ તો એકદમ જોરદાર હાઈવે છે લખોટી ગબડતી જાય ને એવો હાઈવે છે આ જ કોઈ ના આવે સાવધાનીથી જો હારીએ તો અને જો ચંચળતાથી હાલિયે તો ઊંડી ઊંડી ખીણો છે માટે સાવધાન બનીએ બસ વારે વારે અંતરને પૂછ્યા કરવું મારું આવું બોલવું મારું આવું વર્તન મહારાજને ગમે એટલે સાવધાની આવી જ જશે સાવધાની આપણા જીવનમાં આવી જ જશે અને ચંચળતા વિદાય થઈ જશે ચલે મન હાલ કરે નવ રંગે કઈ મન તૂટે ફૂટે પટ રહેન રંગબેરંગી કપડાઓ એ શરીર ઉપર પહેરવા ગમે કોને પરતક મનને અને નીજ મનને કેવું ગમે તો કે તૂટે ફૂટે પટ રહે નિજ તન જેવું હોય એવું હાલે કેટલા ભગવાનના ભક્તો આ સત્સંગમાં એવા છે કરોડો કરોડો વંદન એવા ભક્તોને અમે તો સાધુ છીએ એટલે સાધુ ને તો સહજ છે કે અમારે તો અમારી જોડે બે જોડી ત્રણ જોડી કપડાં હોય અમારું જીવન તો એવું જ હોય અમારે કાંઈ બીજા કલરના કપડાં પહેરવાના ના હોય ભગવા કપડાં જ પહેરવાના હોય પણ ભગવાનના ઘણા ભક્તોના દર્શન એવા કર્યા છે કે એ ભક્તોને છેલ્લા દસ વર્ષથી પંદર વર્ષથી વીસ વર્ષથી જોતા હોઈએ તો મેં માર્કિંગ કર્યું કે એની પાસે જે કપડાં હોય છે ને એ કપડા હું છેલ્લા પંદર વર્ષથી જોતો હોઉં ને તો એ જ એનો ડ્રેસ લગભગ એને એજ ચાલ્યો આવતો હોય એ જ ચાલ્યો આવતો હોય આપણને લાગે પાછા એ ભગવાન ભક્તો સત્સંગને અર્થે કોઈ ગરીબને અર્થે એની માટે તો અઢળક સેવા કરતા હોય પણ જીવન એકદમ સાદું એવા બહુ ભગવાનના ભક્તો છે સત્સંગની અંદર એવા ભગવાનના ભક્તો બહુ છે કે જે લોકો ભગવાનની સેવામાં તત્પર રહે છે સંતો ભક્તોની સેવામાં તત્પર રહે છે પણ પોતાના શરીરની સેવામાં એવા તત્પર હોતા નથી રંગબેરંગી રોજ ઉઠી નવા નવા કપડા અરે કેટલીક વાર તો ઘણા કે અમેરિકાની ગાર્બેજમાં ગુજરાત હાલે અમેરિકાની ગાર્બેજમાં ગુજરાત આલે આખું ગુજરાત ચાલે એમ કે છે કપડાઓ તમારે સમાજ વચ્ચે રહો છો જોબ કરવાની હોય બિઝનેસ કરવાના હોય અમુક સમયે કપડાં બદલવા પડતા હોય એનો કોઈ દોષ નથી તમે ગૃહસ્થ આશ્રમમાં છો અને કપડાઓને ગરીબ સુધી તમે પહોંચાડતા પણ હો છો અહીં તો પેલા મોટા મોટા બોક્સ હોય છે ડોનેશનને એમાં કપડાં મૂક્યા હોય તો અને બધે ગરીબ લોકો સુધી એવી સંસ્થાઓ છે કે જે પહોંચાડે છે એ બહુ સારું કાર્ય છે કારણ કે આપણે કપડાને કાઢી નાખીએ છે કે હવે આ જૂનું થઈ ગયું છે અથવા તો આપણે એવી રીતે કાઢીએ છીએ કે હવે આ બહુ પહેર્યું અથવા તો ઘણી વખત તમને પહેરવું ગમતું હોય પણ તમારા ઘરવાળાને ના ગમતું હોય કે આ હું એક ના એક કપડાં જ્યારે હોય ત્યારે પહેરો છો તમારે એનું મન હાચવવું પડે સંસારમાં છો ઘણીક વખત તમને બેન ગમતું હોય તમારા છોકરાને ના ગમતું હોય કે હું પપ્પા મારા લગ્નમાં આવો આવા કપડાં પહેરો છો કાંઈ નવું હરખુશીવાળો વાળો હું રૂપિયા દઈશ આવું બધું તમારે સંસારમાં બહુ પ્રકારના પ્રશ્નો હોય સહજ છે તમારે સંસારને અનુરૂપ થઈને અમુક જીવવું પણ પડે શાસ્ત્રો એવો કોઈ દાવો કરતા નથી તમે તમારા સંસારના સંબંધોને તોડીને જીવો કારણ કે ઘણી વખત સંસારની અંદર જો કલહ હોય તો પણ ભગવાન ભજવાનું સુખ ન આવે માટે જરૂરી છે કે સંસારની અંદર પણ તમે અનુરૂપ થાવ થોડા ઘણા ભગવાનનું ભજન છૂટી જાય ભગવાનની ભક્તિ છૂટી જાય ભગવાનની કથા છૂટી જાય એટલા બધા પણ લોકમાં કંઈક મળતું રાખવું પડે રાખવું પડે પણ એવા કપડા ગરીબ સુધી પહોંચાડી દો કોઈ ગરીબો આ પૃથ્વી ઉપર કપડાં વિના રોજ સૂવે છે જેને શરીરને ઢાંકવા માટે કપડાં નથી એવા તો આ પૃથ્વી પર હજારોની સંખ્યામાં ગરીબો છે જેને ટાઢ વાય છે ત્યારે ઠંડીથી કેવી રીતે લડવું એના માટે પાતળું શરીર ઉપર ઓઢાય એટલું પણ કપડું નથી એવા ગરીબો હજારોની સંખ્યામાં પૃથ્વી ઉપર છે આપણે બધે ન પહોંચી શકીએ પરંતુ એવી જે સંસ્થાઓ કાર્ય કરતી હોય એ સંસ્થાની અંદર એવું કરી આપણે કાઢવા છે તો ત્યાં આપી એવા ગરીબ સુધી પહોંચાડીએ પણ આપણું જીવન બેસવું ઉઠવું પહેરવું જોવું આ સાદગી વાળું જોઈએ એવું આ ગ્રંથ આપણને કહે છે સાદગી વાળું કારણ કે અતિ અતિ દુપટ્ટાઓ બધું એવું છે રજોગુણનું કાર્ય છે લગન ને દિવસ પહેરવું જોઈએ વાંધો નથી લગ્ન તો એવું જ પ્રસંગ છે ને તો વાજા વાગે ને ગીત ગવાય ને બધું વાગે એટલે ને તો આમ ટાઈ પહેરવી પડે શેરવાની પહેરવી પડે આમ લટકતી હોય ને એવું બધું કરવું પડે વાંધો નથી ભલે એસી વર્ષના દાદા જુવાન જેવા થઈ જાય કોકને લાગે કે દાદા કાળા વાળ આવે દાદા તો નથી ફરી ને એમ કદાચ કરવું પડે લગ્ન પ્રસંગ છે કદાચ દીકરાના દીકરાને ગમતું હોય દાદા મારા લગ્નમાં આવત કઈ હરખું આવું કરવું પડશે જુવાન થવું પડશે તમારે હા એક ભાઈ છે તે ભાઈને લગ્નમાં લગન તે જવાનું તેના ધોળા વાળ થઈ ગયા છે સમજ્યા હવે ધોળા તો બહુ વહેલા થઈ જાય છે ને હવે તો આપણા ભાઈને પિસ્તાલીસ અડતાલીસ વર્ષની ઉંમર છે અને થઈ ગયા ધોળા તેના ઘરવાળાએ ચોખ્ખું જ કીધું કે જો કાળા વાળ કરાવવાના હોય ને તો જ આવજો કે બાકી આવતા જ નહીં તમે તો બોલો ભાઈ કે પણ કથામાં આવે છે કે જે મળ્યું એ રાખવું તો કે કથામાં બધું આવે આપણે સંસારમાં છીએ કથામાં જે હોય એમાંથી જેટલું ગ્રહણ કરવાનું એટલું કરવાનું બાકી ત્યાગ ભાગ કરવાનો શ્રવણ મનન નિદિધ્યાસ નો અર્થ થાય ગ્રહણ કરવાનું જે ગ્રહણ કરવા યોગ્ય ના હોય એ સ્વામી ને પાછું દેવાનું બધું લેવાનું ના હોય સ્વામી આપે એટલું બધું નહીં થોડું પાછું દેવાનું થોડું સ્વામી પાસે રે બધું સ્વામી આપી દેશે તો આ એ ખાલી થઈ જશે ને આપણી પાસે ભરાઈ જશે એટલે માપનું જ લેવાનું કે હા બીજા કોક ને દેવા સ્વામીને સ્વામીને કેટલા બધા હોય એટલે ત્યાંથી પોટલું પાછું નિષ્કુળન સમય પાછું આવે તો ઓલા ભાઈને ઓલા બાઈ કે તમારે જો આવવું હોય ને તો કાળા વાળ કરવાના અને કાળા વાળ ઓલો કે કાળા વાળ કરું પણ પછી પાછા ધોળા જ દેખાશે તો કે જે હોય પણ તમે મારી બાજુમાં ધોળું છાપરું હોય ને ફોટો પાડે છે ને બહુ ખરાબ લાગે છે કે બધાને એવું લાગે છે કે આ ઉંમરવાળા ડોસા જોડા આ પરની છે આવું લાગે છે એટલે તમારે છે ને જો મારી આરે ફોટો લેવાનો હોય તો કાળા વાળ કરવાના અને કાં તો મારાથી દૂર રહેવાનું એટલે ફોટામાં આપણે બે ભેગા ના જોઈએ બાકી મારી જોડે તમે હોય તો આવું આવું થાય એટલે સંસારમાં એક ઉપાધિ થોડી હોય આ કથા સાંભળ્યા પછી તમારે જે ના લેવા જોઈએ પાછું જ દેવાનું અમને કે લો સ્વામી આ તમને પાછું દીધું તમે તો બધું કહો સાધુ થઈ ગયા છોડી દીધું તમને શું ખબર પડે સંસાર કેમ લાવવાનો વાત સાચી છે તમારી ખોટી વાત નથી બિલકુલ ખોટી નથી અમને ના જ ખબર હોય સંસાર કેવી રીતે હાલે સંસારમાં કેટલી પ્રકારની હોય સંસારમાં કેટલા તમારે પ્રશ્નો હોય અમને ખબર ના જ હોય છતાં પણ તમે સંસારને અનુરૂપ થઈને ચોક્કસ રહો વાંધો નથી પણ હૃદયની અંદર તો એટલું ચોક્કસ લખી રાખો ભગવાનને ગમે એવું જીવવું છે ભગવાનને ગમે એવું બોલવું છે ભગવાનને ગમે એવું વર્તન રાખવું છે જો એવું રાખીશું સાવધાનીથી ચાલીશું તો ક્યારેય પણ જીવનની અંદર કલ્યાણ નહીં નહીને જુનાગઢના નવાબ ની કચેરીમાં જવું પડ્યું કારણ કે દીવાન હતા જવું તો પડે વ્યવહાર જવું પડ્યું પરંતુ ત્યાં આગળ જ્યારે વેશ્યા સ્ત્રીઓ ત્યાં નાચવા માટે આવી દારૂના સીસાઓનું પાન ત્યાં થવા લાગ્યું ત્યારે જીનાભાઈ આંખ બંધ કરીને સ્વામિનારાયણ 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 ભજન કરવા લાગ્યા જીનાભાઈને પસ્તાવો થવા લાગ્યો મને શું ખબર કે આના માટે આ નવાબે બોલાવ્યા છે મને જો ખબર હોત કે આવી મહેફિલ છે તો હું આવત જ નહીં કોઈ પણ બાના હેઠળ ન આવત પણ મને તો એવું કે કોઈ રાજ્યનું અગત્યનું કાર્ય હશે એટલે હું આવ્યો હે મહારાજ મને માફ કરજો આમ કહીને ભગત અંતરદ્રષ્ટિ કરીને ભજન કરવા લાગ્યા એ આખો તાઈફો પત્યો ને ત્યાં સુધી ભગતે આંખ ખોલી નથી કાનની વૃત્તિને જવા દીધી નથી અને ત્યારે મુસ્લિમ નવાબ હતો એ પણ જીનાભાઈ ઉપર આફરીન થઈ ગયો કે ઓહો હો જીનાભાઈ તમારી ભક્તિ સાચી છે તમે સાચા ભક્ત છો અને સાવધાની કહેવાય અને સાવધાની કહેવાય અને કોઈને ત્યાં ગયો છે પ્રસંગમાં અને પછી બધું જમવાનું હોય એમાં ઘણાને ત્યાં તો ડુંગળી લસણવાળું આજે હોય જ સહજ થઈ ગયું છે આજે તો આ બધું હવે તો દારૂ ના પીશો મીટ ના ખાશો આના ઉપદેશો છે ડુંગળી લસણના ઉપદેશો તો હાવ ઉડાડી દીધા છે અત્યારે એ તો હવે સામાન્ય જેવું કરી દીધું હોય પેલા ચા ને કોફી ને જેમ હવે ડુંગળી લસણવાળું હોય જ અમુક અમુક વસ્તુઓ તોય પણ શું કરશે અમુક એટલા બધા ગાફલ હોય ને ચંચળ હોય એને ખબર હોય કે આ વસ્તુમાં હોય જ પણ લેસે ડીશમાં પછી જમશે પછી પાછા બીજા કોઈ હોય ને અરે ભાઈ તમે તો ભગત છો યાર આ તમારે લેવાય આમાં ડુંગળી લસણ છે એ મને કંઈ લાગ્યું નહી એવું એવું લાગ્યું નહી કંઈ નહીં આવે આટલી ડીશમાં લીધું આટલું પતાવી દઉં પછી જોઈતું અને ચંચળ ને ગાફલ કહેવાય હવે આમાં ભગવાન શું રાજી થાય કેમ રાજી થાય ભગવાનનો ભગત તો બહારનું ખાય જ નહીં પણ તમે કોઈકને ઘેર ગયા છો તમારા સંબંધી છે કઈક થયું તો આટલી બધી ગાફલતા આટલી બધી ચંચળતા જીવવાની આટલી બધી આસક્તિ જીવવાની આટલી બધી ચંચળતા ન જોઈએ બોલવાની અંદર પણ ચંચળતા ન જોઈએ ચાલવામાં પણ ચંચળતા ન જોઈએ જોવામાં પણ ચંચળતા ન જોઈએ ચંચળતા એટલે માની લો કે એ આપણું પતન કરવા માટેનો જ ગુણ આપણને મળેલો છે જો ભગવાનને ભગવાનના સંતો ભક્તોને રાજી કરવા સિવાય એનો બીજો ઉપયોગ થાય તો ભગવાનને રાજી કરીએ એનાથી ભગવાન આગળ નાચીએ ભગવાનને સરસ વાઘા ધરાવીએ ભગવાન આગળ સરસ ગાઈએ ભગવાન આગળ સારું વગાડીએ એ બધું જરૂરી છે ભગવાનની સારી વાતો કરીએ કારણ કે ચંચળતા વિના કઈ થાતું જ નથી પણ સાવધાની થી ભગવાનને ગમે એવું જે થાય એને સાવધાની કહેવાય ભગવાનને ન ગમે એવું થાય એને ચંચળતા કહેવાય એટલે નવા નવા કપડા પહેરવાનો શોખ હોય તો પહેરવા પણ જોઈએ યુવાની હોય તો પહેરો પણ વિચાર રાખો કે એક દિવસ સાદગી વાળું જીવન મારે કરવું છે સંસારમાં છો વ્યવહારમાં છો

વચ્ચે ખાસા વરસ થયા ત્રણ ચાર વરસ થયા મને કે સ્વામી એક વસ્તુ મળે કીધું શું તો કે મળે તમારું આ લાકડાનું પથ્થર તમારે શું કરવું છે તમારે તો તો બરાબર છે તમારે રખાય પણ આ તો ગ્રહસ્થ આશ્રમમાં હવે રોજ રોજ ડાઇનિંગ ટેબલ પર જમવાનું પતિ પત્ની છોકરા બધા હારે આ એ ભાઈ કે મને પત્તર મળે તમારું મેં કીધું પથ્થર લઈને શું કરશો તમે સંતોનું તો કે મારે રોજ એમાં જમવું છે એવો સંકલ્પ છે મેં કીધું જે ત્યાગીને શોભારૂપ છે ગ્રહસ ને દુષન રૂપ છે ગ્રહસ ને શોભારૂપ છે ત્યાગીને દુષન રૂપ છે શ્રીજી મહારાજે કીધેલું છે તમારે જો એવું જ હોય કે પથ્થરમાં લઈને જમવું છે તમે ડીશમાં જમો તો એવી રીતે જમી શકશો પણ તમે પથ્થર રાખો એ તમારી શોભા શું ડાઇનિંગ ટેબલ પર પથ્થર મૂકીને બેઠા હોય એ તમારી તમારી શોભા શું કીધું રહેવા દો એ જે તમને જેટલું મહારાજે કીધું છે ને એટલું કરો તો ઘણું છે પથ્થર ની કોઈ જરૂર નથી કોઈ જરૂર નથી માટે સત્સંગની અંદર મહારાજે જે આજ્ઞાઓ જેને જેમ કરી છે એમ રહેવું વધારે પણ મહારાજને ગમતું નથી અને ઓછું પણ અધિક પરતે ના ગમે ઓછું ગમે એ ના વર્તે જેને જેવું કીધું એવું કરે ગમે કરે ગુરુ આજ્ઞામાં માં જોગતિ સમજે સો સદા સુખ દાય ની જ ને જાને અસ્ય સદગુરુ કોઈ આજ્ઞા કરે ભગવાનની ભક્તિ કરવાની તપ કરવાની સત્સંગ ની સેવા કરવાની ત્યારે એમાં યુક્તિ કરે એવી યુક્તિ કોણ કરાવે પરતક મન સદગુરુની આજ્ઞામાં હજારો પ્રકારની યુક્તિ કરાવે એનું નામ પરતક મન છે જીવને કઠણ માર્ગ ગમતો જ નથી અને સદગુરુ તો એને એ જ ઉપદેશ દેવાના ભગવાન સ્વામીની ઉપાસના કર આટલી આજ્ઞા પાળ આવી રીતે આ ના કરતો આવું નહીં કરવાનું આવું નહીં જોવાનું આવું નહીં જમવાનું આવું નહીં બોલવાનું એટલે જીવને કેવું પડે કઠન પડે સદગુરુ સાચા સદગુરુની આજ્ઞા કે જે જીવનું કલ્યાણ કરવાની ઈચ્છે છે એવા સદગુરુ આજ્ઞા કરે ત્યારે જીવને કઠન પડે એમાં બહુ પ્રકારની યુક્તિઓ કરે બહુ પ્રકારની યુક્તિઓ કરે ના ગમે કરવું જ ના ગમે શ્રીજી મહારાજ હતા ને શ્રીજી મહારાજે સદગુરુ ગુના દિદાનશો ને મહંત કર્યા ને ત્યારે મહારાજ કે સ્વામી પચીસ સાધુ ની જરૂર છે બોલો કોણ જાશો કાલ વિચારી ન્યા જશું તો આમ થશે ને આમ થશે ને આમ થશે ને પથ્થર્યું પાણી છે ને હાથ પગ દોડી જેવા થઈ જશે ને પેટ ગોળા જેવું થઈ જશે ને હું ન્યાજ પથ્થરાની અંદર કરવાનું શ્રીજી મહારાજ હતા તોય એમ થઈ જતું માટે આ બધા પેત્ર કોના છે પરતક મનના છે આપણા આત્માનું કલ્યાણ જે રસ્તે થતું હોય એવો ઉપદેશ આપણને કોઈ 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 આપે આપે ભગવાનના મોટા પુરુષ સંત કે કોઈ ભક્ત કે કોઈ બાળક આપણને આપણા હિતની વાત કે તો પણ એને ગ્રહણ કરી શકે એની જ મનની સત્તાવાળો કહેવાય સદગુરુ નહીં જે એના ગુરુ છે એ નહીં એ તો બરાબર છે પરંતુ કોઈ નાનું બાળક પણ આપણને આપણા હિતની વાત કે એને ગ્રહણ કરવાની જે ખેવના એને એને પણ સ્વીકારવા માટેની જે આપણી શક્તિ એને કહેવાય નિજમનની સત્તા હવે જે સદગુરુની આજ્ઞામાં જ યુક્તિ પ્રયુક્તિ કરતો હોય પોતાના ગુરુની આજ્ઞામાં જેના થકી કલ્યાણ માન્યું છે જે કોઈ એવા સંતની આજ્ઞામાં યુક્તિ પ્રયુક્તિ કરતો હોય તે બાળકનું તો શું ગ્રહણ કરે કોઈ બાળક એને સાચી વાત કે તો એ ગ્રહણ કરે કોઈ એને હિતેચ્છુ કે સજ્જન વ્યક્તિ કે ગ્રહણ કરે હા તું તો હજુ છોકરો છે તારા મોઢામાં તો હજુ દૂધ છે તું શું કેવાય ભાઈ એવું નથી એવું નથી આપણા જીવનની અંદર કોઈક જગ્યાએ ક્યાંક ક્ષતિ હોય કઈક ખામી હોય આપણા વર્તનમાં હોય આપણી વાણીમાં હોય નાનું બાળક પણ રાજી કરવા છે પોતાના પિતાને એને સુધાર્યા છે પોતાના પિતા તમાકુ ખાતા હોય બાળક સત્સંગી થાય અને બાળક પોતાના પિતાને એમ કે પપ્પા તમે તમાકુ ના ખાશો તમાકુ ખાવાથી નુકસાન થાય તમાકુ ખાવાથી તમે વહેલા વહેલા તમારું મૃત્યુ થશે તો પપ્પા તમે મને છોડીને વહેલા જવા ઈચ્છો છો આવું જ્યારે એ છોકરો બોલે ત્યારે એનો બાપ રડી પડ્યો પડીકીનો ઘા કર્યો હોય એવા પિતાઓ પૃથ્વી પર ઘણા છે બાળકોની વાત દ્વારા એ વધારે સત્સંગમાં આવ્યા હોય આ મંદિરમાં પણ એવા ઘણા છે જેના છોકરાઓ પહેલા મંદિરમાં આવ્યા છે માતા પિતા પછી મંદિરમાં આવ્યા છે બોલો એને બાળકનું ગ્રહણ કર્યું એટલા માટે એનું નિજમન સારું કહેવાય એને નિજમનની સત્તા કહેવાય કે બાળક પાસેથી ગ્રહણ કર્યું તો જે બાળક પાસેથી ગ્રહણ કરી શકે એ સદગુરુનું કહ્યું તો માની જ શકે એમાં યુક્તિ પ્રયુક્તિ ન જ કરે માટે જ્યારે મન પોતાના સદગુરુ હોય એની આજ્ઞામાં જ્યારે યુક્તિ પ્રયુક્તિઓ કરે એની સાથે બનાવટ કરે ત્યારે માની લેવાનું કે આ પરતક મનનો પેતરો છે એવું અહીંયા કહે છે કોઈ હિતે કોઈ સજ્જન વ્યક્તિ કોઈ બાળક આપણી હિતની વાત કરે છતાં પણ આપણે સમજી સત્તા છે રખે ઇન્દ્રિય દેહ સુરત અતિ નિજ એહ ને જાને અસત રખે મન ઇન્દ્રિય દેહ સુરત ઇન્દ્રિયોને મન શરીર ની અંદર જ બરાબર રચ્યા પચ્યા રે એ પરતક મનનું કામ છે અને મન છે ને એ તો એ ઇન્દ્રિયોને ખોટી જાણે છે પરતક મન છે એ ઇન્દ્રિયો સાથે ભળેલું રહે છે ઇન્દ્રિયો દેહની અંદર ભળેલી રહે અને ઇન્દ્રિયોને ગમે એવું જ આ દેહ જોડે કરાવવું એ પરતક મન કરાવે છે અને નીજ મન તો ઇન્દ્રિયોને અસત્ય જાણે છે દેહને અસત્ય જાણે છે એવું જાણે છે કે આ ઇન્દ્રિયોના આહારથી હું સુખી એવો નથી હું તો ભગવાનના ભજન એવો છું માટે નીજ મન એવું સમજે છે દેખે મન વિષય ડગી જાય દલ પેખે નીજ પાપ ખોડે નહીં પડ એવા ગુણ મન તના જો અનેક લખતા તે લખે ન આવે જો છેક દેખે મન વિષય ડગી જાય દલ પેખે નિજ પાપ ખોડે નહીં પડ મન પરતક મન છે વિષયને જોઈને ડગી જાય છે ડગી જાય છે પેખે નિજ પાપ ખોળે નહીં પડ અને મન છે ને એ તો વિષયને પાપ સરખા જાણે છે એને ક્યારેય એક પડ પણ ખોળતા નથી જેને પરતક મનની સત્તા છે એ સદાય વિષયોનું ચિંતવન વિષયો તરફનું ખેંચાણ વિષયને મેળવી લઉં મેળવી લઉં મેળવી લઉં કેવા પેત્રો રચીના વિષયને મેળવું એવા વિચારોમાં જ રહે છે એવા પ્લાનમાં જ રહે છે અને નિજમન હંમેશા એવું વિચારે છે કયો ઉપાય કરું તો આ વિષય મારી નજીક ના આવે કયો ઉપાય કરું તો મને આ બધું બહુ આવીને હેરાન ના કરે આ નિજ મન વિચારે છે અને પરતક મન તો થવા જ દો કે કઈ રીતે મળે વિષયો ખાવાના પીવાના જોવાના સાંભળવાના આવા બધા વિષયો કઈ યુક્તિ કરું તો મને મળે આ પરતક મન છે અને નિજ મન એવું વિચારે છે કયો ઉપાય કરું તો મારાથી આ વિષયો દૂર રહે કેટલો વિચારમાં ફેર છે વિચારો આના ઉપરથી આપણે આપણા જીવનનું એનાલિસિસ કરવાનું છે આના ઉપરથી આપણે આપણા હૃદયની લેબની અંદર સંશોધન કરવાનું છે કે આપણી ઉપર પરતક મનની સત્તા કેટલી છે અને નિજ મનની સત્તા કેટલી છે આપણે વિષયોને ખોળવા માટે યુક્તિ પ્રયુક્તિ કરીએ છીએ કરીએ છીએ કે દેહને ખોટો કરી અને ખોટો કરવાના રસ્તા તરફના વિચારો અને એ પ્રકારની પ્રક્રિયામાં ચાલી રહ્યા છે આપણે ઇન્દ્રિયોને વશ છીએ કે ઇન્દ્રિયોને દામવા માટેની આપણી પ્રક્રિયા થઈ રહી છે આ બધા વિચારો પરથી આપણને ખબર પડે કે આપણી ઉપર કોની સત્તા વધારે છે જો નિજ મનની સત્તા આપણી ઉપર વધારે હોય તો બહુ સારું પણ પરતક મનની જો સત્તા આપણી ઉપર વધારે હોય તો હવે એની સત્તાને વિદાય કરવાની જરૂર છે હવે એને કાઢવાની જરૂર છે અને એ સાધુના સમાગમથી સદગુરુ નિષ્કુળન સ્વામીના ગ્રંથના સથવારે સથવારે આપણે આપણા નિજ મનને મજબૂત કરી શકીશું નિજ મન આપણું પરમ મિત્ર છે નિજમન આપણું પરમ હિતેચ્છુ છે નિજમન આપણને ભગવાનની મૂર્તિ સુધી પહોંચાડવા વાળું છે નિજમન એ સદગુરુ ને સત્પુરુષોને વાલું છે નિજમનની અંદર જે જીવન જીવાય એ અક્ષરધામ સુધી પહોંચવા માટેની ઔષધિ છે માટે નિજમનને મજબૂત કરીએ એવા ગુણ મન તના જોય અનેક લખતા તે લખે છે તારા કેટલા બધા અવગુણ છે કે જે કલ્યાણના માર્ગેથી મુમુક્ષુને પાડે એવા તારા કેટલી બધી પ્રકારની તારી માયાજાળ છે જે લખતા તે લખે ન આવે જો છે ક એનો અંત જ આવે એવો નથી એટલા બધા પેતરાઓ તું રચે છે આમ કહીને નીજ મને પરતક મનને કીધું છે કે તારા આટલા પેતરાઓ છે હજુ પણ નિજ મન સ્વામી પોતાની કલમ દ્વારા નિજ મનને ઉદ્દેશીને કંઈક ને કંઈક લખે છે પરતક મન માટે એને આપણે આગળની કથાઓ દરમિયાન સાંભળશું બોલો શ્રી ઘનશ્યામ મહારાજ